हेलो स्टूडेंट्स, आनाथी આગળના લેક્ચરમાં આપણે લોકોએ સંયોજક વિધેયનું વિકલન કઈ રીતે કરવાનું એની વાત કરી હતી, રાઈટ? આપણે જોયું હતું કે કમ્પોઝિટ ફંક્શન આપણા ઉપર આપેલા હોય તો એનું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ x આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ અને એના કેટલાક એક્ઝામ્પલ્સ ભી આપણે લોકોએ જોયા હતા, રાઈટ? હવે એના થોડા આગળ વધીને આપણે લોકોએ નેક્સ્ટ નંબરને એક્સરસાઇઝ 5.2 માં કેટલાક સમ્સ આપ્યા છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું, રાઈટ? બટ વન મોર થિંગ કે આપણો બુકો પહેલેથી સારી ફોર્મ્યુલાસ, રાઈટ, જેટલી પણ ફોર્મ્યુલા આપણે લોકો 11th સ્ટાન્ડર્ડમાં વિકલનને લઈને જોઈ છે બધી તમને લોકોને આવડવી જોઈએ, રાઈટ? સો હજુ બી રિવાઇઝ ના કરી હોય તો અગેન એ બધી જ ફોર્મ્યુલા તમારે એક વખત શું કરવાની છે, રિવાઇઝ કરવાની છે, ઓકે? સો એક્સરસાઇઝ 5.2 માં તમને શું કીધું છે કે કેટલાક ફંક્શન્સ આપ્યા છે અને આપણે ફંક્શનનું ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? ડિફરન્શિએટ ધ ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ x, રાઈટ? એટલે આપણે ત્યાં શું શોધવાનું છે કે x ની સાપેક્ષે આપેલા વિધેયોના વિકલન. ઇન શોર્ટ, આપણે આપેલા વિધેયોને y કહી દઈએ તો આપણે શું શોધવાનું છે, dy બાય dx, રાઈટ? તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 5, રાઈટ? આપણે કેટલા સમ્સ કરીશું એમાં તમને લગભગ બધી જ મેથડ કવર થઈ જશે, તો એના સિવાયના જે સમ્સ છે નાના નાના એ તમને ઇઝીલી સમજમાં આવી જશે, રાઈટ? હવે અહીંયા તમે જોશો તો સાઈનના છેદમાં કોસ બે વિધેયોનો ભાગાકાર છે, રાઈટ? અને આપણાને ખબર છે કે જ્યારે બી આપણી પાસે બે વિધેયોનો ભાગાકાર હોય તો આપણી પાસે સૂત્ર શું હતું, તો કે આપણે જોયું હતું ઓલરેડી કે આપણે કરવાનું છે શું ત્યાં, તો કે સાઈન ના છેદમાં કોસ છે. ઇન શોર્ટ, આપણે ડેરિવેશન કરવાનું છે, રાઈટ? સો d બાય dx ઓફ લખવું પડશે સાઈન ax પ્લસ b ના છેદમાં કોસ cx પ્લસ d થશે. આવું હવે તમારે શું કરવાનું, તો કે આપણે અહીંયા સેનો નિયમ એપ્લાય કરવો પડશે, તો કે ભાગાકારનો, રાઈટ, ડિવિઝન રૂલ આપણી પાસે છે, રાઈટ? આવું કંઈક આપણે જોઈ છે કે d બાય dx ઓફ u બાય v, તો ત્યાં આપણે શું કરતા હતા, v એઝ ઇટ ઇઝ u નું ડેરિવેશન માઇનસ u એઝ ઇટ ઇઝ v નું ડેરિવેશન અને v નો સ્ક્વેર, રાઈટ? સો એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવી પડશે. તો અહીંયા થશે શું, તો કે cos cx plus d એઝ ઇટ ઇઝ, અને ડેરિવેશન કોનું કરવાનું છે, સાઈન નું, રાઈટ? તો હવે અહીંયા તમે જોજો કે આ છે આખું સંયોજિત વિધેય છે, રાઈટ? x ની જગ્યાએ આપણી પાસે શું છે, ax plus b. તો હવે આનું વિકલન, આનું ડેરિવેટિવ આપણે કઈ રીતે કરીશું, તો કે સાઈન નું વિકલન કરવું પડશે પહેલા. તો સાઈન નું વિકલન આપણને ખબર છે શું થશે, તો ડેરિવેટિવ ઓફ સાઈન x ઇઝ cos x, તો એટલે શું થઈ જશે, cos ax plus b, અને જોડે તમારે કરવું પડશે d by dx of ax plus b, રાઈટ? જોડે જોડે આપણે કોનું વિકલન કરવું પડશે, તો કે ax plus b નું વિકલન તમારે ફરીથી કરવાનું, રાઈટ? કેમ કે અહીંયા આપણને શું છે, બે વિધેયો સાથે આપેલા છે, તો જ્યારે બી આપણે વિકલન કરીશું તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. અને માઇનસ શું થઈ જશે, તો કે સાઈન ax plus b as it is, અને ડેરિવેશન તમારે કોનું કરવાનું છે, તો કે હવે cos cx plus d નું, અને cos નું ડેરિવેશન આપણને ખબર છે શું થશે, માઇનસ સાઈન, રાઈટ? એટલે અહીંયા શું થઈ જશે, માઇનસ સાઈન cx plus d, અને જોડે તમારે કોનું ડેરિવેશન
Right? So, in this case, what will happen? So, we have
એટલે તમારે શું કરવું પડશે તો કે 2 sin x raised to 5 આવું થશે ને હવે તમારે જોને થોડું મલ્ટીપ્લિકેશન કરવું સોરી કોનું ડેરિવેશન કરવું પડશે તો કે sin x raised to 5 નું રાઈટ નોર્મલી આપણે અહીંયા ભી મેં તમને કીધેલું છે કે x નો ડેરિવેશન કરીએ છીએ બટ x નો ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ x 1 થઈ જાય એટલે આપણે અહીંયા લખતા નથી રાઈટ સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે ફર્સ્ટ આપણે કોનું કરવાનું તો કે સ્ક્વેર નું જે પહેલું દેખાય આપણું હોય એન્ડ ધેન સેકન્ડ આપણે sin x raised to 5 રાઈટ એન્ડ ધેન પ્લસ માં શું થઈ જશે તો કે sin સ્ક્વેર x raised to 5 એઝ ઇટ ઇઝ અને તમારે ડેરિવેશન કોનું કરવાનું છે તો કે cos x cube રાઈટ તો cos નું ડેરિવેશન આપણને ખબર છે શું છે માઈનસ sin રાઈટ તો અહીંયા શું થઈ જશે માઈનસ sin x cube રાઈટ સો માઈનસ sin x cube અને અહીંયા તમને લોકોને શું મળશે તો કે માઈનસ sin x cube અને હવે આપણે કોનું ડેરિવેશન કરવાનું થશે તો કે ડેરિવેશન ઓફ x cube રાઈટ એની જોડે જે વિધેય છે એનું ડેરિવેશન આપણે राइट सो आई होप कि आज स्टेप तुमने प्रॉपर्ली समझ में आ गया होगा फर्स्ट cos x क्यूब देन 2 sin x raised to 5 राइट અને પછી આમાં તમારે કોનો વિકલન કરવાનું થશે sin x raised to 5 राइट તો જસ્ટ આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી છે મલ્ટીપ્લિકેશન રૂલ राइट cos x क्यूब એઝ ઇટ ઇઝ સેકન્ડ નું વિકલન સેકન્ડ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ નું વિકલન राइट અને હવે અગેન આપણે આને શું કરવાનું છે સિમ્પ્લીફાય કરવાનું છે તો કઈ રીતે સિમ્પ્લીફાય કરીશું તો cos x cube as it is 2 sin x raised to 5 राइट અહીંયા તમારી પાસે શું છે તો કે sin x raised to 5 તો અગેન ધ્યાન રાખજો sin નું વિકલન શું થશે તો કે cos x raised to 5 અને ફરી પાછું તમારે કોનું વિકલન કરવાનું થશે તો કે d / dx ઓફ x raised to 5 રાઈટ ઇન શોર્ટ અહીંયા તમારી પાસે ટોટલ કેટલા વિધેયો છે 3 વિધેયો સાથે છે રાઈટ સો ફર્સ્ટ નું અને પછી તમારે બાકીના બે નું વિકલન કરવાનું થશે રાઈટ તો sin નું વિકલન cos અને પછી તમારે કોનું વિકલન થશે x raised to 5 રાઈટ અને અહીંયા પ્લસ શું થઈ જશે ઓકે માઈનસ sin છે તો આપણે શું થઈ જશે માઈનસ રાઈટ sin સ્ક્વેર x raised to 5 રાઈટ sin x ક્યુબ અને x ક્યુબ નું ડેરિવેશન શું થશે તો કે 3x સ્ક્વેર રાઈટ હવે તો કે ખાલી આપણે શું કરવાનું રહ્યું તો કે x raised to 5 નો ડેરિવેશન શોધવાનું રહ્યું રાઈટ તો અહીંયા શું થઈ જશે cos x cube 2 sin x raised to 5 cos x raised to 5 અને અહીંયા શું થઈ જશે 5 x raised to 4 minus sin square x raised to 5 into sin x cube ત્યાં તો છે 3 x square રાઈટ હવે આમાંથી તમારે કઈ કોમન કાઢવું હોય તો બાકી રાઈટ આપણે ખાલી જસ્ટ શું કરવાનું છે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે ઓકે સો તમે આ લોકોનો આન્સર શોધો તો તમને લોકોને ઓકે મળશે ઓકે અગેન સેમ એ લોકો એઝ ઇટ ઇઝ રિવાઇઝ કર્યું છે સિમ્પ્લિફિકેશન નથી કર્યું સો આપણને અહીંયા શું મળી જશે તો કે 5 2 10 રાઈટ અને અહીંયા શું થઈ જશે 10 x raised to 4 રાઈટ પછી આપણી પાસે કઈ કઈ ટર્મ છે તો કે sin x raised to 5 cos x raised to 5 cos x cube રાઈટ આવું છે આપણી પાસે એન્ડ ધેન અહીંયા શું થઈ જશે માઈનસ 3x સ્ક્વેર રાઈટ માઈનસ 3x સ્ક્વેર અને અહીંયા શું થઈ જશે તો કે આપણી પાસે બે ટર્મ છે sin સ્ક્વેર x raised to
5 and sin x 3 right so આ આપણો જે છે એ ફાઇનલ આન્સર થઈ જશે તો જસ્ટ તમારે શું ધ્યાન રાખવાનું જેટલા ભી વિધેય તમને લોકોને આપેલા હોય સ્ટેપ બાય સ્ટેપ તમારે બધાનું ડેરિવેશન કરવાનું થશે રાઈટ સો આટલી વસ્તુ તમારે આના વિકલનમાં જ્યારે તમે નું ડેરિવેશન કરો એને ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ x તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની મેઈન થિંગ કે તમારે ફર્સ્ટ એને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એ કોમ્પોઝિટ ફંક્શન છે એટલે કે સંયોજિત વિધેય છે રાઈટ વિધેય છે તો એમાં કેટલા વિધેય છે ફર્સ્ટ જે વિધેય તમને દેખાય ફર્સ્ટ પહેલા એનું ડેરિવેશન ધેન નેક્સ્ટ ફંક્શન નું અને પછી એના પછીના ફંક્શન નું ડેરિવેશન આપણે કરવાનું છે રાઈટ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ આને પ્રેક્ટિસ કરશો તમને વધારે પ્રોપરલી આ વસ્તુ સમજમાં આવશે राइट सो आपने बात करी क्वेश्चन नंबर 5 एंड 6 ની राइट सो આગળના જે ક્વેશ્ચન છે 1 2 4 એમાં તો ઓલરેડી મેં તમને પ્રીવિયસ સેશન માં એક બે ક્વેશ્ચન કરાવેલા છે રાઈટ બીજા જે છે તમે હોમવર્ક માં ટ્રાય કરશો તો તમને ઓટોમેટિક એમાં ભી ખ્યાલ આવી જશે રાઈટ સો આજના સેશન માં આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે લોકો ક્વેશ્ચન નંબર 7 થી જે આપણા ક્વેશ્ચન્સ બાકી છે એનું ડિટેલ માં ડિસ્કશન કરીશું ઓકે Till then, thank you.